પ્રિય સ્ટુડન્ટ્સ, ફિઝિક્સ 503ની અંદર ન્યુક્લિયર ફિઝિક્સનો અભ્યાસ આપણે કરવાનો છે. તો એમાં ટોટલ 2 રેફરન્સ બુક છે. આપણે ટોટલ 3 યુનિટ છે 503ની અંદર. ફિઝિક્સ 503ની અંદર ટોટલ 3 યુનિટ. યુનિટ 1ની અંદર ટોટલ 3 ચેપ્ટર, આલ્ફા રે, બીટા રે અને ગામા રે. પછી એના પછી બીજું યુનિટ, તો એ બીજા યુનિટમાં પણ 2 ચેપ્ટર છે. એક તો ચેન ન્યુક્લિયર ચેન રિએક્શન અને ન્યુક્લિયર ફિશન ફ્યુઝન. ઓકે, અને પેલું પાર્ટિકલ ફિઝિક્સ, બીજું ચેપ્ટર પાર્ટિકલ ફિઝિક્સનું પહેલું હોય, ન્યુક્લિયર ચેન ઉપર ડિપેન્ડ કરે. એટલે ટોટલ એમાં પણ 2 ચેપ્ટર છે. પહેલાં યુનિટમાં 3 ચેપ્ટર છે અને યુનિટ 3ની અંદર 2 ચેપ્ટર છે, પરંતુ એ મોડર્ન ફિઝિક્સ પર ડિપેન્ડ કરે. ઓકે, તો પહેલા 2 યુનિટ એ ન્યુક્લિયર ફિઝિક્સ ઉપર ડિપેન્ડ કરે. તો એના માટેની 2 યુનિટ માટે રેફરન્સ બુક તમારે લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે. ન્યુક્લિયર ફિઝિક્સ એના ઇન્ટ્રોડક્શન બાય એસપી પટેલ, જે તમારી અહીંયા પ્રખ્યાત એસપી પટેલની પ્રખ્યાત રેફરન્સ બુક છે. બહુ ઇઝીલી સમજાયેલું એસપી પટેલ, જે આપણા અહીંના સાયન્ટિસ્ટે, એટલા માટે એમનો લેંગ્વેજ બહુ ઇઝીલી તમને ખબર પડી જશે. પરંતુ ફંડામેન્ટલ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ બાય જગદીશ વર્મા, આરસી ભંડારી એન્ડ ડીઆરએસ સોમિયાજુલુ, આ રેફરન્સ બુક એ તમારી મુખ્ય રેફરન્સ બુક છે. પરંતુ એ તમે MSc લેવલમાં જશો એટલે એ બહુ કામ આવશે. અત્યાર પૂરતી તમારે એસબી પટેલ બુકનો યુઝ કરવાનો છે. ઓકે, તો આપણે ફર્સ્ટ લેક્ચરમાં સમજાયું હતું રેન્જ ઓફ આલ્ફા પાર્ટિકલ, આલ્ફા કણની અવધિ, પછી શક્તિ અને અવધિ વચ્ચેનો સંબંધ, ગાયગરનો નિયમ, ગાયગરના ટનનો સંબંધ. ટોટલ 4 થિયરી આપણે ચલાવેલી હતી. ઓકે, જો મિત્રો, કોઈ પણ થિયરીમાં ક્યાંય પણ ખબર ન પડતી હોય તો મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં હું લખીશ, કે જેથી તમે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે મારો મોબાઈલ નંબર લઈ અને ત્યાંથી મને મેસેજ અથવા ફોન કરીને પણ તમે તમારા ક્વેરી અથવા પ્રશ્નોની જાણ કરી શકો છો. ઓકે, તો આપણે હવે યુનિટ 1માં 4 થિયરી ચલાવેલી છે. તો તમારે કોઈ પણ લખાણ કરવું હોય તો અહીંથી હું જ્યારે લેક્ચર લેતો હોઉં ત્યારે તમે સ્ક્રીનશોટ પાડી અથવા પોઝ કરીને તમે એને લખી શકો છો, તમારે જો મટીરિયલની જરૂર હોય તો. ઓકે, તો ફર્સ્ટ થિયરી કહી હતી રેન્જ ઓફ આલ્ફા પાર્ટિકલ, આલ્ફા કણની અવધિ. તો આપણે આલ્ફા પાર્ટિકલની વિશે જાણીએ છીએ કે આલ્ફા પાર્ટિકલ એ રેડિયો એક્ટિવ પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે, જેની ગતિ ઉર્જા 5-10 MeVની વચ્ચે હોય છે. આ બધું મેં ફર્સ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે, પરંતુ તમારે થોડું લખશો તો તમારા માટે ફાયદો થશે. ઓકે, તો આલ્ફા કણની અવધિની અંદર આ જે લખાણ છે એ તમે લખી દો. સૌ પ્રથમ એને લખી દો. તો આ બધું મેં ચલાવેલું છે કે એની એનર્જી કેટલી હોય 5-10 MeV, એની ગતિ કેટલી હોય 10-7 મીટર પ્રતિ સેકન્ડના ક્રમની હોય. ઓકે, પછી તે જ્યારે હવા અથવા કોઈ પણ પદાર્થમાં પસાર થાય ત્યારે તેનું શું થતું હતું? શોષણ. એટલે કે કોઈ એનર્જી સાથે એ ઇન્સિડન્ટ થતો હવા કે પદાર્થમાં, તો શું થશે? એ હવામાં શું હોય, વચ્ચે ન્યુક્લિયસ હોય ને આજુબાજુ ઇલેક્ટ્રોનનું ક્લાઉડ હોય, તો એ ટકરાશે એટલે શું થશે? એની ગતિ ઉર્જા શું આવશે? આજુબાજુના મુક્ત ઇલેક્ટ્રોનને આપશે. ઓકે, એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપશે તો મુક્ત ઇલેક્ટ્રોન શું કરશે? ત્યાંથી છૂટા પડશે. જો છૂટા પડે, કોઈ પદાર્થમાંથી ઋણ આયન છૂટા પડે તો અંદરનો જે વધશે એને શું કહેવાય? ધન આયન. ધન આયન અને ઋણ આયન બે છૂટા પડતા હોય તો આ પ્રક્રિયાને શું કહેવાય? આયનીકરણ. તો જેમ જેમ આલ્ફા પાર્ટિકલ એ પદાર્થમાંથી હવાના કણમાંથી પસાર થાય તો એનું શું થશે? પદાર્થનું આયનીકરણ થશે. તો આયનીકરણ ક્યાં સુધી થશે? જ્યાં સુધી આલ્ફા કણ પોતાની બધી જ ગતિ ઉર્જા ગુમાવીને ઇલેક્ટ્રોનને આપીને છૂટા ન પાડી દે, એટલે કે આયનીકરણ શૂન્ય ન થાય ત્યાં સુધી શું થશે? આલ્ફા પાર્ટિકલ અંદર દાખલ થશે. હવે કેટલો દાખલ થશે? જ્યાં સુધી આયનીકરણ થશે કે આયનીકરણ શૂન્ય થશે એટલે કે એ અંદર જવાનું બંધ કરશે. ઓકે, એટલે કે એને આલ્ફા કણની અવધિ કહેવાય.
આ લખાણ કરવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો. આ બધું આપણે પહેલાં લેક્ચરમાં સમજાવ્યું છે. ઓકે, આ આલ્ફાગણની અવધિ કોને કહેવાય એનું લખાણ છે. ઓકે, પછી એના પછી મેં તમને એક્સપેરિમેન્ટ કીધો હતો સોનાના વરખવાળો જે રૂથર પોળે કર્યો છે, એમાં પણ શું થાય છે, આ જો નીચે આકૃતિ આપેલી છે તો એક રેડિયોએક્ટિવ પદાર્થ આપેલો છે પોલેનિયમ 214. અહીંયા NaCl નું એક દ્રવ્ય મૂકેલું જેના ઉપર આ પોલેનિયમ 214માંથી આલ્ફા પાર્ટિકલ નીકળી અને એના ઉપર ઇન્સિડન્ટ થાય. 100માંથી એક જ એવો આલ્ફા પાર્ટિકલ હોય જે ન્યુક્લિયસની અંદર ધનવિજભારમાં ઇન્સિડન્ટ થાય એ પાછો આવે, એટલે કે એ આલ્ફા પાર્ટિકલ કેવો હશે, પોઝિટિવ ચાર્જ. એટલે પોઝિટિવ એટલે સજાતી વચ્ચે શું થાય, અપાકર્ષણ, અને વિજાતી વચ્ચે આકર્ષણ થશે. ઓકે, તો આજુબાજુના ઇલેક્ટ્રોનની પોતાની ઉર્જા લે તે શું નોકઆઉટ થતા હોય છે, બધા પડદા ઉપર જશે, છૂટા પડી પડદા ઉપર જશે. પડદો શેનો હોય, પ્રસ્ફુરણ. પડદાનું કામ શું હોય કે ત્યાં ઇલેક્ટ્રોન કે કોઈ સ્પાર્ક આવતા હોય તો શું કરશે, એને ફ્લેશ આપશે, એટલે કે ચાર્જ ડિસ્ચાર્જ થતા હોય. ચાર્જ ડિસ્ચાર્જ થતો શું થશે, ફ્લેશ લાઇટ, એટલે કે ઝબકારો થશે. એટલે જેટલા ઝબકારો થાય એટલા ઇલેક્ટ્રોન છૂટા પડે, એટલે એની સંખ્યા આપણે મેજર કરવી આલ્ફા પાર્ટિકલની. તો આ રીતના આપણે મેજર કરી શકાય. ઓકે, તો આનું લખાણ પટ્ટી કરવી હોય તો કરી નાખજો. આ એના પછી આપણે અવધિ અને શક્તિ વચ્ચેનો સંબંધ જોયો હતો. તો અવધિ અને શક્તિ વચ્ચેના સંબંધમાં મેં તમને આ પોલેનિયમ 214નું ઉદાહરણ આપ્યું હતું. ઓકે, તો એના અંદર અવધિ કેટલી હતી, કેટલા સુધી આલ્ફા પાર્ટિકલ અંદર જઈ શકે છે, 6.9 સેન્ટીમીટર જેટલો જ અંદર જઈ શકે છે, એને આલ્ફા પાર્ટિકલની આલ્ફાકણની અવધિ કહેવાય. ઓકે, તો આપણે ગ્રાફ સેના વર્ષી સેનો દોર્યો કે કેટલા પાર્ટિકલ છૂટા પડે અને એની અવધિ. ઓકે, એના વચ્ચેનો આપણે ગ્રાફ દોર્યો. તો શરૂઆતમાં તો આયનીકરણ કેવું હોય, કોન્સ્ટન્ટ હોય, તો આપણે કોન્સ્ટન્ટ બતાવ્યું હોય સ્ટાર્ટિંગમાં. અવધિ વધે રહીએ, અવધિ વધે એમ એનું આયનીકરણ ધીરે ધીરે થોડું વધશે, એક સમય એવો આવશે કે ત્યાંથી અચાનક નીચે આવશે. પરંતુ આલ્ફા પાર્ટિકલ એ બે પ્રકારના હોય, શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ અને લોંગ રેન્જ આલ્ફા. શોર્ટ રેન્જ એટલે કે ઓછી ઊર્જાવાળા હોય, એટલે એ પોતાની ઊર્જા જલ્દી ગુમાવીને નીચે આવી જતા હોય. પરંતુ હાઈ એનર્જીવાળા આલ્ફા પાર્ટિકલ હોય તો એ આ બધે હાઈ હોય અથવા શોર્ટ હોય, એની એનર્જીની રેન્જ કેટલી હોય, 5 થી 10. શોર્ટ હશે એ 5 MeVના હશે, અને હાઈ એનર્જીવાળા એટલે 10 MeVના. એ શું કરશે, હાઈ એનર્જી હશે એટલે કે જલ્દી નીચે નહીં આવે, સડનલી નીચે એની નહીં આવે. પરંતુ શું થશે, આયનીકરણ વધશે ને તો ધીમે ધીમે વધવાનું તો ચાલુ જ રહેશે, પોતાની બધી ઊર્જા જ્યાં સુધી ન ગુમાવીને. એટલે થોડું ઘણું શું કરે, સ્ટ્રગલ કરતા હો. એનર્જી થોડી ઘણી પણ વધતી હોય ને એટલા માટે સ્ટ્રગલ કરતા હો. અને તમને એ ખબર હશે કે આલ્ફા પાર્ટિકલની એનર્જી MeVમાં હોય, 5 થી 10 MeV. ઓકે, પરંતુ ઇલેક્ટ્રોનની એનર્જી KeVમાં, એટલે 1000 ગણી આલ્ફા પાર્ટિકલની એનર્જી વધારે. એટલે એ સ્ટ્રગલ તો કરી શકે ઇલેક્ટ્રોન સામે. ઓકે, પણ એ હાઈ એનર્જી હોય તો વધારે સ્ટ્રગલ કરી શકે, પેલામાં જલ્દી નીચે આવી જતા શોર્ટ રેન્જમાં. પણ હા, લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ હોય તો થોડા સ્ટ્રગલ કરીને આવશે. ઓકે, એકદમ ઇમિડિયેટલી આવે નહીં. તો એના માટે આપણે અવધિ એક્ઝેક્ટ મેજર કરવી તો એની એવરેજ લેવી પડે. શું લેવી પડે, એવરેજ લેવી પડે. તો આ જુઓ, મેં ગ્રાફની અંદર બતાવ્યું છે, ઢાળ બતાવ્યું, એમાં સ્ટ્રગલિંગ ડ્યુ ટુ લોંગ આલ્ફા પાર્ટિકલ. આલ્ફા લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ હોય તો જ આવું જોવા મળે, બાકી તો સડનલી ડિક્રીઝ, ડાયરેક્ટ વધ કોન્સ્ટન્ટ બતાવવાનું અને ડાયરેક્ટ નીચે, એટલે અવધિ જલ્દી મળી જાય, પણ આમાં એવરેજ લેવી પડે. ઓકે, તો આ બધું મેં અંદર લખેલું જ છે, તમે આ ગ્રાફ દોરી શકો છો. ઓકે, આગળ તો આલ્ફાકણની અવધિમાં મેં તમને સમજાવ્યું હતું કે એની ગાયગરે શું કહ્યું હતું કે એની વેલોસિટીનો ક્યુબ એ એના અંદર કાપેલું અંતર. એટલે આર તો શું હોય, આર તો ફિક્સ જ છે કે કોઈ જેના ઉપર તમે આલ્ફા પાર્ટિકલ ઇન્સિડન્ટ કરો તો એની શું કહેવાય રેડિયસ, રેડિયસ તો ફિક્સ જ છે, અવધિ કહો કે રેડિયસ કહો. ઓકે, અને એક્સ શું હોય, એ આલ્ફા પાર્ટિકલ કેટલો અંદર પેનેટ્રેટ થાય હોય એ કાપેલું અંતર. ઓકે, અને સી એ કોન્સ્ટન્ટ, કારણ કે ગાયગરે શું થયું, વ્યુ ક્યુબ પ્રપોર્શનલ ટુ આર માઇનસ એક્સ. પ્રપોર્શનાલિટી દૂર કરે તો શું આવશે, સી આવશે કોન્સ્ટન્ટ, એટલે એને કહેવાય સપ્રમાણતા અચળાંક. એનું મૂલ્ય એ સેના ઉપર ડિપેન્ડ કરે, તો કોઈ પદાર્થ હોય જે કેટલું શોષણ કરે એનો શોષણાંક કહેવાય, સી શોષણાંક પણ કહી શકાય. ઓકે, તો એ કોન્સ્ટન્ટ હોય, દરેક દ્રવ્ય માટે અલગ અલગ હોય પરંતુ કોન્સ્ટન્ટ હોય. ઓકે,
तो वी क्यूब बराबर सी आर माइनस एक्स एन इक्वेशन नंबर वन आप हुए ओके पशी एना पशी अपने जो शुरुआत में क्यों हुए टी बराबर जीरो वेलोसिटी वधा ज्यां सुधी दाखल न थयो त्यां त्यारे कापेलो अंतर एक्स केटलो छे शून्य तो शुरुआत नी स्थिति में वी बराबर वी जीरो लईए एक्स बराबर शू हशे जीरो टी बराबर जीरो समय स्टार्टिंग नो समय तो त्यारे ए एना किनारी उधी हशे अंदर हजु सुधी दाखल थयो नथी एटले वी क्यू वी जीरो क्यूब बराबर सी इंटू आर थी स्टार्टिंग ना समय तो एने इक्वेशन नंबर बे आपो तो स्टार्टिंग ना समय एनी ऊर्जा केटली हशे बधी बधी ऊर्जा गुमावे एना पहला स्टार्टिंग नी ऊर्जा केटली हशे तो एने मेजर करी तो ई जीरो बराबर शू थयो वन हाफ एम वी स्क्वेर आ तो तमने खबर हशे गति ऊर्जा बराबर एक एक द्वितीयांश एम वी स्क्वेर ओके तो एम तो कॉन्स्टंट हशे आल्फा पार्टिकलनो मास तो ओके फोर एम एवी जेटलू हो तो वी जीरो स्क्वेर तो वी जीरो की किंमत मूकी तो शू थशे वी जीरो की किंमत समीकरण बेमांथी मूकी दो तो आपणे आनु सॉल्यूशन मळशे ई जीरो बराबर वन हाफ एम आल्फा इंटू सी आ नी वन थर्ड थशे कारण के क्यूब एटले आ साइड वन थर्ड नो स्क्वेर छे ओके एटले टू बाय थ्री थशे ओके तो ई जीरो प्रपोर्शनल टू शू हशे आर ने शू थाय टू बाय थ्री ओके बाकीना बधा सी एम ए शू है कॉन्स्टंट है ओके એટલે ઈ જીરો પ્રોપોર્શનલ ટુ આર રેસ ટુ ટુ બાય થ્રી હવે આર પ્રોપોર્શનલ ટુ ઈ જીરો લખવા જાય તો ટુ બાય થ્રી આ બાજુ જાય તો થ્રી બાય ટુ થશે ઓકે તો ઇક્વેશન નંબર થ્રી જોઈ લો ઇક્વેશન નંબર થ્રીમાં આર એટલે અવધિ ઈ જીરો એટલે કે એની ગતિ ઉર્જા એટલે એની શક્તિ ઓકે તો એ બે વચ્ચેનો અવધિ અને શક્તિ વચ્ચેના સંબંધનું સૂત્ર આવી ગયું જે તમારે સાબિત કરવાનું તો આપણે કોઈ કોમન ઇક્વેશન બનાવવું હોય તો બનાવી શકાય આર ભાગ્યા ઈ જીરો થ્રી બાય ટુ પ્રપોર્શનલ ટુ શું હશે અચળ કારણ કે એમ જીરોને બધા કહેવાય અચળ એટલે આર ભાગ્યા થ્રી જીરો થ્રી બાય ટુ બરાબર અચળ આ નીચે છેલ્લે ઇક્વેશન લખેલું હોય એ આપણે પ્રૂવ કરી શકીએ ઓકે એના પછી જો એના પછી આપણને બે ગ્રાફ દર્શાવેલા કે પ્રોટોન અને બીજો છે આલ્ફા પાર્ટિકલ માટે આ બંને માટે આપણને આયનીકરણ વર્સિસ અવધિનો ગ્રાફ દર્શાવેલો એની પ્રોટોનને એની અવધિ કેટલી હશે એનો ઉર્જા ગતિ ઉર્જાને અવધિનો શક્તિ અને અવધિનો ગ્રાફ દર્શાવેલો ઓકે લેફ્ટ સ્કેલ અને રાઇટ સ્કેલ પ્રમાણે તો આ તમે લખી દેજો ઓકે સ્ક્રીનશોટ પાડી અને લખવું તો લખી શકો અથવા પોઝ કરીને પણ લખી શકો એના પછી છે ગાયગર નટલ એટલે કે ગાયગર નટલનો સિદ્ધાંત ઓકે તો રુથરફોર્મ ગાયગર નટલનો સિદ્ધાંતમાં આપણે સમજાવ્યું હતું કે રુથરફોર્મની લેબોરેટરી હતી એમાં ઈસવીસન 1911ની અંદર ગાયગર નટલે એક પ્રયોગ કર્યો હતો તો શેના માટે કર્યો હતો થોરિયમ 232 અને પોલિનિયમ 212 માટે એમને પ્રેક્ટિકલ કર્યો હતો એના માટે પણ કણની અવધિ મેજર કરી હતી જેમ આપણે પોલિનિયમ 214 6.9 સેન્ટીમીટર હતી એ રીતના થોરિયમ 232માં 2.8 સેન્ટીમીટર અને પોલિનિયમ 212માં 8.6 સેન્ટીમીટર કણની અવધિ દર્શાવેલી ઓકે એના પછી જો સે રુથરફોર્મના લેબમાં જ્યારે એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે એમને એક આપણે એક પ્રખ્યાત સૂત્ર હતું લેમડા બરાબર 0.693 ભાગ્યા ટો વન આપ એટલે અર્ધ આયુષ્ય સમય અને લેમડા શું હોય શયનીયતાંક આ 11-12માં પણ આ સંબંધ તો તમે ભણી ગયા હશો ઓકે તો એ શયનીયતાંક પ્રપોર્શનલ ટુ શું હોય વન અપન ટો વન આપ એ જ રીતના ગાયકરે પણ કહ્યું હતું કે અવધિ એ અર્ધ આયુષ્યના વ્યસ્ત પ્રમાણમાં છે તેમને કઈ રીતના ખબર પડી કે અર્ધ આયુષ્યના વ્યસ્ત પ્રમાણમાં અવધિ એ અવધિ તો આપણે આગળના ગ્રાફ પ્રમાણે આયનીકરણ વર્સિસ અવધિનો ગ્રાફ દોરી તો કોઈપણ દ્રવ્ય માટે એટલે કે થોરિયમ 232 હોય કે પોલેનિયમ 212માંથી આલ્ફા પાર્ટિકલ ઉત્પન્ન થતો હોય તેના માટે આપણે આ અવધિ કેટલી એ થોરિયમ 232 માટે 2.8 અને પોલેનિયમ 214 માટે 8.6
એટલે કે પોલેનિયમની અવધિ બહુ જ વધારે, એટલે અવધિ વધી. ઓકે, પરંતુ એનો સમય જ્યારે મેજર કરવામાં આવ્યો, ઓકે, તો 232 માટે સમય 1.39 × 10⁻¹⁰ એટલે 10^10 વર્ષ જેટલો, હિયર એટલે વર્ષ જેટલો અડધાય છે સમય. બહુ લાખો કરોડોમાં વર્ષોમાં સમય આવી ગયો થોરિનિયમ 232 માટે, પરંતુ પોલેનિયમ 212નો અર્ધ આયુષ્ય કેટલો, આ રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુષ્ય, દરેકના આપણે અર્ધ આયુષ્ય તો મેજર કરેલા જ છે. ઓકે, તો એક એનો અર્ધ આયુષ્ય સમય કેટલો હોય, 10⁻⁷, એટલે બહુ જ સૂક્ષ્મ 0.000 સેકન્ડમાં એ પાછો, એટલે બહુ જ ઓછો અર્ધ આયુષ્ય. પોલેનિયમ 212નો અર્ધ આયુષ્ય સમય બહુ જ ઓછો હોય, કારણ કે એ સમસ્થાનિક છે પોલેનિયમનો, એનો અર્ધ આયુષ્ય બહુ જ ઓછો હોય. તો જેમ જો અવધિ 2.8માંથી 8.6થી, તો સમય જો વર્ષોમાંથી બહુ ઓછા સેકન્ડમાં આવી ગયો, એટલે સમય બહુ જ વધારે સડનલી ડિક્રીઝ થઈ જાય. ઓકે, તો અવધિ અને અર્ધ આયુષ્યનો સમય કેવો સંબંધ કેવો હોય, વ્યસ્ત પ્રમાણમાં, એવું ગાયગર નટલ નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું. તો આ સૂત્ર એ ગાયગર નટલનો સિદ્ધાંત દર્શાવે કે અવધિ થોડી પણ વધારવામાં આવે તો અર્ધ આયુષ્ય સમયમાં બહુ જ મોટો તફાવત જોવા મળે. ઓકે, એના પછી આ લેમડા અને એના માટે આ ગાયગર એન્ડ નટલે એક સૂત્ર આપ્યું હતું કે આ શયનિયતાંક એ અર્ધ આયુષ્યના વ્યસ્ત પ્રમાણમાં, અવધિના અવધિ પણ અર્ધ આયુષ્યના વ્યસ્ત પ્રમાણમાં, તો શયનિયતાંક અને અવધિ કેવા હશે સમપ્રમાણમાં, તેનું એક રિલેશન આવે લોંગ લેમડા બરાબર સી લોંગ આર પ્લસ ડી. તેના માટે પણ એક અલગ અલગ યુરેનિયમ થોરિયમ અલગ અલગ સિરીજ લીધી, એના માટે પણ આપણે ગ્રાફ દોર્યો અને એના ઉપરથી આ રિલેશન સાબિત કર્યો. એના પછી તમને ખબર છે કે અવધિ પ્રોપોર્શનલ ટુ V₀³ અને અવધિ પ્રોપોર્શનલ ટુ E₀³/2. તો અવધિ અને વેગ અને અવધિ અને શક્તિ વચ્ચે પણ આવું ઇક્વેશન લખી શકાય. તો લોગ લેમડા બરાબર C·log V, આર એ E₀ના પ્રોપોર્શનલ ટુ 3/2 આગળ આવી જશે લોગમાં, તો ખબર હે, તો સીની જગ્યાએ C·કોન્સ્ટન્ટ લખી હોય અને લોગ ઈ પ્લસ ડી લખી દીધું, આવું નવું ઇક્વેશન બીજું મળ્યું. લેમડા અને ઈ વચ્ચેનો સંબંધ, પછી જો અર્ધ આયુષ્ય અને ઈ વચ્ચેનો સમય, કારણ કે અવધિ વ્યસ્ત પ્રમાણ હોય, તો આમાં પણ તમને ઇક્વેશન અલગ મળશે. લોગ તો ના બરાબર એ, કારણ કે જેટલા પણ કોન્સ્ટન્ટ આવશે એટલે કોન્સ્ટન્ટ તો બદલાઈ જવાનું, કારણ કે ઉપર ઘાત એ પ્રોપોર્શનાલિટી, એટલે આ લોગમાં શું થાય આગળ આવી જાય, તો કોન્સ્ટન્ટ બદલાઈ જવાનું ને 2/3 વડે ગુણાય અથવા 1/2 કે અલગ અલગ રીતનું. ઓકે, તો આમાં પણ આ એટલે ટોટલ 3 ઇક્વેશન આપે. એક તો પહેલું શરૂઆતનું કહ્યું હતું કે લોગ લેમડા બરાબર સી લોગ આર પ્લસ ડી, બીજું કહ્યું હતું ઇક્વેશન લોગ લેમડા બરાબર C·log E+D·. ઓકે, એના પછી કહ્યું એ લોગ ટો હાફ બરાબર એ લોગ ઈ પ્લસ બી. ઓકે, એના ત્રણ ઇક્વેશન માટે બે ગ્રાફ આપેલા જ છે, ગ્રાફ દોરતા. તો ઇક્વેશન નંબર તમારે આ 5, 6 અને 7 ત્રણે લખાય, એ ગાયગર નટલનો સંબંધ દર્શાવે. ઓકે મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે આ ચાર થિયરી જે આગળના લેક્ચરની ભણાવી હતી એના વિશેનો મેં ડિટેલમાં તમને વાત કરી. ઓકે, એના પછી આલ્ફા વર્ણપટ અને સૂક્ષ્મ સંરચના, એટલે ધ આલ્ફા સ્પેક્ટ્રા એન્ડ ફાઇન સ્ટ્રક્ચર. તો આલ્ફા પાર્ટિકલ જે હોય એના માટે ફાઇન સ્ટ્રક્ચર કેવું જોવા મળે, તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયરમાંથી ઉત્પન્ન થતા બધા જ આલ્ફા પાર્ટિકલની ઉર્જા કેવી હોય, સમાન હોય, એની અવધિ પણ કેવી હોય, સમાન હોય. ઓકે, તો એના અંદર જે સ્ટ્રગલિંગ ઇફેક્ટ જોવા મળે, ઓકે, એ સ્ટ્રગલિંગ ઇફેક્ટ શેના માટે જોવા મળે, તો એ સ્ટ્રગલિંગ ઇફેક્ટ લોંગ આલ્ફા પાર્ટિકલ માટે જોવા મળે. તો ફાઇન સ્ટ્રક્ચર બે પાર્ટિકલ માટે, તો લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ માટે પણ આવશે અને એક શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ માટે પણ હશે. આ બધું તમે લખવું તો લખતા રહીજો, સ્ક્રીનશોટ પાડી અથવા પોસ્ટ કરીને. ઓકે, એના પછી આ જો બે ઉદાહરણ આપેલા, યુરેનિયમ તમારે યુરેનિયમ 238 અને થોરિયમ 230, આ બંને સમસ્થાનિક જ છે, એક યુરેનિયમનો સમસ્થાનિક ને એક થોરિયમનો સમસ્થાનિક. તો એના માટે આલ્ફા પાર્ટિકલની ઉર્જા કેટલી હોય, તો જો આ યુરેનિયમ હશે માટે બે ઉર્જા આપેલી છે, તો એના માટે આલ્ફા પાર્ટિકલ 2 હશે,
કારણ કે શું હોય ખબર હોય, તમે એક્સાઇટેડ સ્ટેટ કહો તો એક્સાઇટેડ સ્ટેટમાં પણ અલગ અલગ પ્રકાર હોય, ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ, સેકન્ડ, થર્ડ, એ રીતનું. તો ગ્રાઉન્ડ સ્ટેટ હોય તો ગ્રાઉન્ડમાં પણ, ગ્રાઉન્ડ તો એક જ હોય પણ ગ્રાઉન્ડની ઉપરના જે અમુક સ્ટેટ લેવલ હોય એ અલગ અલગ હોય. ઓકે, તો એના જે આપણે શું કહે સ્ટેટ કહીએ એમાં પણ સબ સ્ટેટ હોય, તો એ સબ સ્ટેટમાં અલગ અલગ ટ્રાન્ઝિશન થતું હોય તો એ પ્રમાણે એની રેન્જ પણ કેવી હોય, અલગ અલગ આલ્ફા પાર્ટિકલની. ઓકે, અને તમને ખબર છે કે અવધિ અને શક્તિ વચ્ચેનો સંબંધ એ પ્રોપોર્શનાલિટીમાં. ઓકે, જેમ જેમ અવધિ શક્તિ વધશે એમ એની આલ્ફા પાર્ટિકલની રેન્જ પણ શું થશે, વધશે. જો તો બે પ્રકારના ટોટલ આપણે આલ્ફા પાર્ટિકલ હે, એક તો શોર્ટ રેન્જ અને લોંગ રેન્જ. ઓકે, તો આ જો એક આ બે ઉદાહરણ લીધા, યુરેનિયમ 238 અને થોરિયમ 230, તો આ બંને માટે આલ્ફા પાર્ટિકલની રેન્જ આપણે દર્શાવેલી છે, એ લખી દેજો. ઓકે, તો શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ હોય તો શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ માટે લખો, આ જ્યારે એક ઇક્વેશન લઈ લીધું આપણે, આલ્ફા પાર્ટિકલ જ્યારે રેડિયેટ થતો હોય તો જનિતમાંથી જનક બને એટલે શું થશે, આલ્ફા પાર્ટિકલ એટલે 2He4, શું આવશે, 2He4. તો 2He4 બાદ કરીએ તો ઝેડમાંથી શું થશે, 2- થશે, અને એમાંથી 4 બાદ થશે. ઓકે, એટલે એ આપણે જનકમાંથી જનિતમાં હશે. ઓકે, તો આપણે એક તો સૂત્ર ખબર હે ગાયગરના નિયમ મુજબ કે આર પ્રોપોર્શનલ ટુ ઈ રેસ ટુ 3/2, એટલે અવધિ અને શક્તિ વચ્ચેના સંબંધનું સૂત્ર આપણને ખબર છે. ઓકે, તો જ્યારે જનક ન્યુક્લિયસ એ ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ધરા સ્થિતિમાં હોય અને જનિત ન્યુક્લિયસ એ એક્સાઇટેડ સ્થિતિમાં હોય, એટલે જુદી જુદી ઉત્તેજિત અવસ્થામાં હોય. ઓકે, જનિત એટલે કે ડોટર, જે ડોટર આપેલું હોય અલગ અલગ ઉત્તેજિત સ્થિતિમાં હોય, જનક એ ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય, ત્યારે એ એનર્જી ગુમાવીને ટ્રાન્ઝિશન કરતું હોય. ઓકે, તો એના માટે એ શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ કહેવામાં આવે. શું કહેવાય, શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ. પરંતુ આના કરતાં ઊંધું હોય તો જનિત, અહીંયા શું હોય કે તમારે જનિત એ એક્સાઇટેડ સ્ટેટ અને ગ્રાઉન્ડ સ્ટેટ, એટલે કે એ ગ્રાઉન્ડ સ્ટેટ તો બંનેમાં આવવાનું હોય, જનિતમાં આવવાનું જનકમાં આવવાનું, પણ જનક એ ગ્રાઉન્ડ સ્ટેટમાં જ હોય અને જનિત કેવો હોય, ગ્રાઉન્ડ અને એક્સાઇટેડ બંને સ્ટેટમાં હોય. ઓકે, તો ગ્રાઉન્ડ સ્ટેટ એક ફિક્સ હોય છે, એક જ હોય, એટલું યાદ રાખવાનું, કોમન વસ્તુ. પરંતુ એક્સાઇટેડ સ્ટેટના પાસા પ્રકાર અલગ અલગ હોય. ઓકે, તો જનક એ ઓનલી ફોર ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય અને જનિત એ ગ્રાઉન્ડ સ્ટેટ અને એક્સાઇટેડ સ્ટેટમાં અલગ અલગ હોય, એટલે એના સ્ટેટ વધારે હોય. આવી પરિસ્થિતિમાં તેમાં એ શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ હોય અને જનક ગ્રાઉન્ડ અને એક્સાઇટેડ સ્ટેટમાં હોય અને જનિત ઓનલી ફોર ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય તો એને શું કહેવાય, લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ. આ બધું લખાણ લખેલું છે, લખતા રહેજો. ઓકે, તો આ જો શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ માટે મેં શું કીધું હતું, જનક કેવો હોય ગ્રાઉન્ડ સ્થિતિમાં અને જનિત કેવો ગ્રાઉન્ડ અને એક્સાઇટેડ સ્થિતિમાં. તો ગ્રાઉન્ડ એક તો આપેલું જ છે અહીંયા માટે અને એક્સાઇટેડ સ્થિતિમાં બે આપેલા. ઓકે, તો આનું એક ઉદાહરણ આપણે આગળ જોયું તો થોરિયમ 232, થોરિયમ 228 વાળું આપેલું ઉદાહરણ. ઓકે, થોરિયમ 228 વાળું ઉદાહરણ એક નીચે આપેલું હોય. ઓકે, એ શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ માટે, તો એમાં શું હોય, જનક એ ગ્રાઉન્ડ સ્થિતિમાં હોવો જોઈએ અને જનિત એ ગ્રાઉન્ડ અને ઉત્તેજિત બંને સ્થિતિમાં હોવું જોઈએ, તો એ શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ કહેવાય. ઓકે, એની અવધિ તમે યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય તો લખતા કામ આવે. ઓકે, તો આ શોર્ટ રેન્જ આલ્ફા પાર્ટિકલ માટે આપેલું છે, બે ઉદાહરણ આપ્યા. બીજું ઉદાહરણ પોલિનિયમ 214 માટે પણ આપેલું, થોરિયમ 228 અને પોલિનિયમ 214 માટે પણ આપેલું છે. એના માટે પણ તમે દોરવું હોય તો આ રીતના આગળ દોર્યો હોય, આ જો નીચે ગ્રાફ દોરે એ રીતના અહીંયા પણ દોરી શકશો પોલિનિયમ 214 માટે. ઓકે, એની અવધિને એ બધું આપેલું જ છે. ઓકે, એના પછી લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ. તો લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલમાં પેલામાં શોર્ટ રેન્જમાં જનક એ ગ્રાઉન્ડ સ્થિતિમાં હતો અને જનિત કેવો હતો, ગ્રાઉન્ડ અને એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત અવસ્થામાં હતો. તો અહીંયા શું હશે, જનક એ ગ્રાઉન્ડ અને ઉત્તેજિત સ્થિતિમાં હશે અને જનિત કેવો હશે, ઓનલી ફોર ગ્રાઉન્ડ સ્થિતિમાં, તો એને કહેવાય લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ. લોંગ રેન્જ અને શોર્ટ રેન્જમાં આટલો ડિફરન્સ શું હોય કે પહેલાંમાં ઓછી ઉર્જા હોય અને આમાં વધારે ઉર્જાવાળા હોય. તો આમાં પણ ઉદાહરણ આપેલું જુઓ, જનિત કેવો હોય એ ઓનલી ફોર જનિત ગ્રાઉન્ડ સ્થિતિમાં હોય અને જનક કેવો હોય, ગ્રાઉન્ડ અને એક્સાઇટેડ બંને સ્થિતિમાં. ઓકે, તો એના માટે પણ એક ઉદાહરણ આપેલું પોલિનિયમ 212નું, તો એ તમે લખતા રહેજો.
અને બીજું ઉદાહરણ પણ આપેલું, ના ઓન્લી ફોર એમ એક જ ઉદાહરણ આપેલું હોય. ઓકે, તો આ ઉદાહરણ તમે આ ગ્રાફ દોરી નાખજો, સ્ક્રીનશોટ પાડો કે ગમે તે કરો, તો આ લખી દેજો. ઓકે, તમે જે ન ખબર પડે મને હું ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર આપું, તે લખીને મૂકી શકો છો. ઓકે, તો એના માટે અડધા વિશે સમય પણ બહુ ઓછો હોય, કારણ કે હાઈ એનર્જીવાળા એટલે 10^-6 સેકન્ડ જેટલો હોય. ઓકે, એક્સાઇટેડ સ્ટેટમાંથી નીચે આવી જતા હોય ગ્રાઉન્ડ સ્થિતિમાં, એના માટે 10^-8 સેકન્ડ જેટલો જે રહી શકે પાછા એ નીચે આવી જતા હોય. એક્સાઇટેડ સ્થિતિમાં વધારે સમય સુધી રહી શકે નહીં. ઓકે, તો આપણે આ ટોટલ 4 થી આગળ ભણી ગયા હતા, પણ શોર્ટ રેન્જ અને લોંગ રેન્જની ફાઇન સ્ટ્રક્ચરની વાત આજે કરી આમાં. ઓકે, તો એટલા સુધી જ આજના લેક્ચરમાં, એના પછીના લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. ઓકે.